ઇકબાલગઢ ગામની ગરીબ પરિવારની દીકરી ઉર્મિલા પટનીને ટોપ સિંગર બનવાનું સપનું. અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગામ ખાતે રહેતી અને ધોરણ 9 પાસ કરીને ધોરણ 10માં અભ્યાસ કરવા જઈ રહેલ ઉર્મિલા પટણી ભણવાની સાથે સાથે સિંગર બનવાના પ્રયાસો કરી રહી છે અને તેનું સપનું છે કે તે મોટી થઈને ટોપની સિંગર બને, પરંતુ ગરીબીના કારણે તેના સપના પર સફળ થવા મુશ્કેલી પડી રહી છે. તેમજ ઉર્મિલાના પરિવારમાં મમ્મી સીતાબેન, પપ્પા પ્રતાપભાઈ તેમજ બે ભાઈ વિરલ તેમજ જિજ્ઞેશ તેમજ સંજના સહિત ઉર્મિલા બે બહેનોનો પરિવાર છે. ત્યારે તેના મમ્મી પપ્પાનું પણ સપનું છે કે ઉર્મિલા સિંગર બને, તેમજ તેના મમ્મી પપ્પા અત્યારે શાકભાજી વેચી તેમના પરિવારનું ગુજરાન ચલાવે છે અને સાથે સાથે ઉર્મિલાને સિંગર બનાવવા માટે રાત દિવસ મહેનત કરી રહ્યા છે. ઉર્મિલાએ આજ દિન સુધી 6 સોંગનું રેકોર્ડિંગ કર્યું છે અને એમના મધુર અવાજને લોકો માણી રહ્યા છે, તેમજ આ સોંગના રેકોર્ડિંગમાં સારો એવો પ્રતિસાદ પણ મળ્યો છે. પરંતુ હજુ સુધી કોઈ મોટો ચાન્સ મળ્યો નથી કે તે તેનું ટેલેન્ટ બતાવી શકે. જો કોઈ ચાન્સ મળે તો ચોક્કસથી તેમનો મધુર અવાજ લોકોના કાનમાં ગુંજવા લાગશે. અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગામના ગરીબ પરિવારની દીકરી ઉર્મિલા પટનીની ગાયકીને ખરેખર બિરદાવવા લાયક છે. શુક્રાણા વાસિયા, ZSTV, અમીરગઢ. મારું નામ પટની ઉર્મિલા છે અને હું ઇકબાલગઢ ગામની રહેવાસી છું અને હું સિંગિંગમાં ખૂબ જ મારે રસ છે અને હું 6th ધોરણ ભણતી ત્યારથી મને જે લોકગીતો, લોક ભજનો એ બધું ગાવાનો ખૂબ શોખ હતો અને સ્કૂલમાં પણ હું ગાવતી તો મારા મિત્રો પણ કહેતા કે તું મ્યુઝિકનું કર, તો મેં મ્યુઝિકનું કર્યું અને મમ્મી પપ્પાને પણ પૂછ્યું. મમ્મી પપ્પા મને ખૂબ સપોર્ટ કરે છે, બધી બાબતે મને કોઈ રોકટોક નહીં કરી, બધી મારી જે જરૂરિયાત હતી એ બધી પણ પૂરી કરી અને હજી સુધી કરી રહ્યા છે. એમ મને કોઈ બાબતની એમ કે હું નાનપણથી આટલી મોટી થઈ પણ કોઈ બાબતની મને નાનોની નહીં કરી અને હું હવે 10th ધોરણમાં પણ આવી છું. મને ભણવા સાથે સાથે મ્યુઝિકનો પણ રસ છે અને મ્યુઝિકમાં પણ મને બહુ સપોર્ટ કરે છે. મારે કોઈ પ્રોગ્રામ હોય પ્રોગ્રામમાં પણ લઈ જાય છે અને મારા અભ્યાસ સાથે સાથે હું પહેલાં મારે જ્યારે અભ્યાસ ચાલુ હતો અને હું મ્યુઝિકનું કરતી હું 5 વાગે છૂટી અને મ્યુઝિક ક્લાસ કરતી, સાથે સાથે હું દુકાન પર પણ બેસતી કેમ કે અમારી જે વખતે પૈસાની સગવડ ન હતી અને ઘણા અમારે ઘરમાં ખર્ચા પણ હતા અને ઓલવેઝ મારા જે ભાઈ બહેન છે એ પણ ભણતા હતા અને એમની જે ફીઝના જે પૂરતા પ્રમાણમાં જે ફીઝ ભરવાની હતી એમાં પણ ખૂબ અગવડ રહેતી હતી. મેં થોડો હિંમત કરી અને સાથે હું હવે થશે કે મારે ધીરે ધીરે મારી પહેચાન મળશે ખુદની ત્યારે બધું થશે. તો પછી મમ્મી પપ્પાએ મને ખૂબ સપોર્ટ કર્યો, બધી બાબતે હજી સુધી મને સપોર્ટ કર્યા જ કરે છે અને હું એ પણ તો પણ ઈચ્છું છું કે હું મોટી થઈ અને મમ્મી પપ્પાનું નામ પણ રોશન કરું અને સાથે સાથે મારા ગામનું નામ પણ રોશન કરું. એમને પણ થવું જોઈએ કે ઇકબાલગઢમાં પણ કોઈ એવી બાળી છે કે જે ગાવે છે અને આખા ગુજરાતનું નામ રોશન કરશે, આવી મારી ઈચ્છા છે. તમે કેટલા ગીતો ગાયા છે અંદાજી? અંદાજે મારે 6-7 ગીતો રિલીઝ થયા છે. 9 સોંગ પણ રિલીઝ થયું છે અને તેના શબ્દના નામ છે તારા લગ્નની વાત મને મળી અને તેના શબ્દ આ છે. હે જાનુ વૈશાખ ના વાયરા વાયા રે, તારા લગ્નની વાત મને મળી, તારા યોગણે મોડવારો પાયા રે, તારા લગ્નની વાત મને મળી. પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, અવરોન વિદ્યા વિહાર સ્કૂલ, 1992 થી સતત શિક્ષણ જગતમાં કાર્યરત છે. અધ્યતન સુવિધાથી સજ્જ અવરોન ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ સ્કૂલ તાલુકામાં નંબર 1 નર્સરી થી લઈ ધોરણ 1 થી ધોરણ 10 ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા ગુજરાતી મીડિયમ સ્કૂલ. બાળકોનો સર્વાંગી વિકાસ સાથે શિક્ષણ સંસ્કાર માત્ર અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા અવરોન વિદ્યા વિહાર સ્કૂલમાં જ. દરેક પરિવાર વાલીઓની પોસાય તેવી ફી, દરેક સમાજના બાળકો માટે ઓપન એડમિશન, બાળકોના સર્વાંગી વિકાસ માટે ક્વોલિફાઈડ અને અનુભવી સ્ટાફ, સ્વચ્છ અને મુક્ત વાતાવરણ, સ્માર્ટ ક્લાસરૂમ, વર્ષ દરમિયાન બાળકોના ટેલેન્ટ માટે જુદા જુદા પ્રકારની સ્પર્ધાઓ, સ્કૂલમાં દરેક તહેવારની ઉજવણી, સ્કૂલમાં વિવિધ ડેની ઉજવણી, સંસ્કાર લક્ષી વ્યાખ્યાનો, યોગ, રાઇફલ શૂટિંગ, વર્ષોત્સવ ઉત્સવ, વૃક્ષારોપણ, પર્યાવરણની જાળવણી, શિક્ષક દિન, વિદ્યાર્થીઓ કર્મચારી દિવસ, કરાટે,
ડાન્સ, સ્કેટિંગ તેમજ ખેલ મહાકુંભ જેવી અનેક પ્રવૃત્તિઓ, પ્રતિભા શુદ્ધ સ્પર્ધાઓ, આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ, સ્પોર્ટ ડે ની ઉજવણી, બાળકો માટે વિશાળ મેદાન, રમત ગમત ના સાધનો, આખું કેમ્પસ સીસીટીવી કેમેરાથી સજ્જ, દરેક ક્લાસરૂમ માં પણ સીસીટીવી કેમેરા, બાળકો માટે મિનરલ વોટર ની સુવિધા, ડિજિટલ શિક્ષણ, કમ્પ્યુટર રૂમ, પ્રયોગશાળા, કોન્ફરન્સ હોલ, ઓડિટોરિયમ હોલ, પુસ્તકાલય, બાળકોમાં રહેલ શક્તિઓ બહાર લાવવા વર્ષ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો, મહિલા સશસ્ત્રીકરણના કાર્યક્રમો, વાલીઓ સાથે મીટિંગ, અનેક સુવિધાઓ સાથે અદ્યતન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા ગુજરાતી મીડિયમ સ્કૂલ આપણા બાળકોના ઉજ્જવળ ભવિષ્યને લઈને એકવાર અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા અવરોન વિદ્યાવિહાર સ્કૂલની અવશ્ય મુલાકાત લો. સ્થળ અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, રેલવે સ્ટેશન રોડ, તાલુકો પ્રાંતિ, જિલ્લો સાબરકાંઠા. મારું નામ ભગવતી જૈન છે. મારી ડોટર સૌમ્યા એને નર્સરીથી 10th સ્ટાન્ડર્ડ સુધી અવરોન હાઈસ્કૂલ ઇંગ્લિશ મીડિયમમાં કમ્પ્લીટ કર્યું છે. અહીંનો સ્ટાફ મેનેજમેન્ટ ખૂબ જ સરસ છે. મને વચમાં ઈચ્છા થઈ હતી કે હું સ્કૂલ બદલું, પણ અહીંનું મેનેજમેન્ટ અને ટીચર્સ એટલા બધા સારા ને ખૂબ જ સપોર્ટ એને કર્યો હતો, એટલે મને સ્કૂલ બદલવાની બિલકુલ ઈચ્છા નથી થઈ. અને મારે ડોટરના 10th સ્ટાન્ડર્ડમાં એટલા સરસ માર્ક્સ અને એટલું સરસ એનું ભણવાનું રહ્યું હતું કે મેં એને આગળ મૂકી એને આગળ પણ એડમિશન બહુ જ સરળ રીતે એને મળી ગયું હતું. મારું નામ સૌમ્યા જૈન છે. હું નર્સરીથી તો 10th સુધી અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણી છું. મને આટલા વર્ષોમાં કોઈ બી દિવસ મને કોઈ જાતની તકલીફ પડી નથી. મારા જોડે બીજા બધા સ્કૂલના ઘણા ફ્રેન્ડ્સ હતા, પણ મને અહીંથી ઓછું ભણવા મળ્યું કે મને અહીંથી ઓછી નોલેજ મળી એવું મને કોઈ દિવસ ફીલ નથી થયું. અહીં બીજી બધી એક્ટિવિટીઝ બી બહુ સારી છે. એન્યુઅલ ફંક્શન, સ્પોર્ટ્સ ડે જેવા ફંક્શન્સ બી અહીં બહુ સરસ રીતે થાય છે. અને મને બોર્ડ પ્રિપેરેશન વખતે બી સરે ખૂબ જ સપોર્ટ કર્યો અને એના કારણે મારા સારા માર્ક્સ આવ્યા હતા અને મને બીજી જગ્યાએ બી સારું એડમિશન મળી ગયું હતું. અને એના માટે હું અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો ખૂબ જ આભાર માનું છું. થેન્ક યુ. નમસ્કાર વાલી મિત્રો, હું દર્શિલ દેસાઈ, પ્રાંતિજની જૂની સંસ્થાઓમાંની એક સંસ્થા પ્રાંતિજ કેળવણી મંડળ, તેની સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ કે જે 1992થી સતત આજ દિન સુધી કાર્યરત છે, તેમાં નર્સરીથી ધોરણ 10 સુધી ઇંગ્લિશ મીડિયમનું શિક્ષણ આપવામાં આવે છે. અમારી સ્કૂલમાં બાળકનું શિક્ષણ તો કરીએ છીએ, પણ સાથે સાથે તેના શિસ્ત અને સંસ્કારનું પણ સિંચન અમારી સ્કૂલમાં આપવામાં આવે છે. બાળકને સેન્ટરમાં રાખીને તેનો સર્વાંગી વિકાસ કેવી રીતે કરવો તે ધ્યાને રાખીને અમારો વેલ ક્વોલિફાઈડ અને એક્સપર્ટ ટીચર્સ તેનું ખૂબ જ ધ્યાન રાખે છે અને બાળકનું સર્વાંગી વિકાસ કરવામાં આવે છે. તેથી પ્રાંતિજ તાલુકાના દરેક પેરેન્ટ્સને એક મારી નમ્ર અપીલ છે કે આવો વિકાસ આપ આપના બાળકનો ઈચ્છતા હો તો અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની અવશ્ય એકવાર મુલાકાત લો. થેન્ક યુ. પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ KG જે નર્સરીથી સ્ટાન્ડર્ડ 4 સુધી ITIની પાછળ નવી બિલ્ડિંગમાં કાર્યરત, જેની અંદર જ્ઞાન ગમત સાથે જ્ઞાન બાળકોને આપવામાં આવે છે, એના માટે બાળકને દરેક પ્રકારની એક્ટિવિટી કરવામાં આવે છે, તેમજ બાળક માટે રમતગમતના સાધનોનું પણ આયોજન કરેલ છે અને બાળકને વિશાળ ખુલ્લા દિલથી રમવા માટે એક વિશાળ મેદાનનું પણ અમારી પાસે મેદાન છે, જેથી કરીને અમારો જે વર્ષોથી આજે 12-13 વર્ષ જૂનો વેલ ક્વોલિફાઈડ એક્સપિરિયન્સ સ્ટાફ અમારી પાસે છે, અને જેથી જે બાળકોને, નાના બાળકોને સારી રીતે સમજી શકે એ રીતનું અને બાળકોનું શિક્ષણ સાથે સંસ્કારનું, શિસ્તનું પણ સિંચન થાય એ રીતનું દરેક પ્રકારે અમે એમનું ધ્યાન રાખીએ છીએ, તેમજ દરેક જાતની એક્ટિવિટીઝ, કોમ્પિટિશન અને ફેસ્ટિવલ સેલિબ્રેશન પણ અમારા ત્યાં થાય છે, જેથી આપ પણ, વાલીઓને એક નમ્ર વિનંતી છે કે આપ પણ જ્યારે બીજી શાળાની મુલાકાત લેતા હોય એ પહેલાં અમારા ઇંગ્લિશ મીડિયમ KG સેક્શનની જરૂરથી મુલાકાત લેશો.
ગર્વ ગાયનેક હોસ્પિટલ એન્ડ લેપોસ્કોપી સેન્ટર હિંમતનગર તથા પ્રાંતિજ ખાતે અદ્યતન સુવિધાઓ સાથે સોનોગ્રાફી પ્રસૂતિ ગૃહ લેપોસ્કોપી ઉપલબ્ધ સુવિધાઓ પ્રસૂતિ અને તેને લગતા રોગોની સારવાર 3D 4D સોનોગ્રાફી દૂરબીનથી થતા તમામ પ્રકારના ઓપરેશન વંધ્યત્વ નિવારણ કેન્દ્ર ગર્ભાશયની કોથળીનું ટાંકા વાળું તથા ટાંકા વગરનું ઓપરેશન કેન્સર નિદાન કેન્દ્ર કુટુંબ નિયોજન કેન્દ્ર ગર્ભાશયના રોગોનું નિદાન અને સારવાર IUI ની સુવિધા મેનોપોઝ ક્લિનિક AC રૂમની સગવડ ઇમરજન્સી સારવાર 24 કલાક ઉપલબ્ધ કેશલેસ તથા મેડિક્લેમની સુવિધા ધરાવતી અદ્યતન હોસ્પિટલ ડોક્ટર ધ્રુવેલ ડી પટેલ MD DGO લેપોસ્કોપિક સર્જન ડોક્ટર દિવ્યા ડી પટેલ MD DGO સોનોગ્રાફી સ્પેશિયાલિસ્ટ 3rd માળ તુલસી બિઝનેસ સેન્ટર 1 સહકારી જીન રોડ હિંમતનગર સમય સવારે 10 થી 1 સાંજે 4 થી 6 રવિવારે ફક્ત ઇમરજન્સી પ્રાંતિજ ખાતે પણ ગર્ભ ગાયનેક ક્લિનિક એન્ડ સોનોગ્રાફી સેન્ટર સમય સોમ થી શુક્ર સવારે 10 થી બપોરે 1:30 સુધી સર 47 ગોપીનાથ કોમ્પ્લેક્સ LIC ની સામે એપ્રોચ રોડ પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા